નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે આજનો આ વિડીયો એ હાલ ચાલી રહેલી એડમિશન પ્રોસેસ પછી તે હોય ડિપ્લોમાની એડમિશન પ્રોસેસ હોય ડિગ્રી એડ માટે એડમિશન પ્રોસેસ હોય કે ડિપ્લોમા ટુ ડિગ્રી માટે એડમિશન પ્રોસેસ હોય ગુજરાતમાં તેના લાઈવ અપડેટ્સ શું શું છે કયા કેવા ફેરફારો છે તેના વિશેની આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું ઓકે તો સૌપ્રથમ તો આપણે ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી એડમિશન પ્રોસેસમાં ના લાઈવ અપડેટ્સ એમાં કોઈ ફેરફાર છે કે શું છે એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું ઓકે સૌથી પહેલી વસ્તુ તો એમનું રજીસ્ટ્રેશન જે છે એ પા અઠ્યાવીસ આઠ સુધી પહેલાં લંબાવવામાં આવેલ હતું જે અઠયાવીસ આઠથી એક્સટેન્ડ કરી અને પાંચ નવ બે હજાર વીસ સુધી પાછું એક્સટેન્ડ કરવામાં આવેલું છે ઓકે તો લેટેસ્ટ હવે કોઈ પણ હજી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય એ ડિગ્રી એન્જિનિયરિંગ હોય કે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી માટે હોય તો હજુ પણ એ તારીખ પાંચ નવ બે હજાર વીસ સુધી પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરીથી કરી શકશે બરાબર છે એક વસ્તુ થઈ યા સેકન્ડ બીજી અપડેટ શું છે કે કોઈ પણ વિદ્યાર્થી છે જેને અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરી લીધું છે બરાબર આજની તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન એમણે કરી લીધેલું છે પણ એવું કોઈ ડોક્યુમેન્ટ પેન્ડિંગ હતું જેના કારણે એની ડિસ્પેન્સરી કે કોઈપણ જાતની ક્વેરી જનરેટ થઈ છે અને એ ડોક્યુમેન્ટ આવી ગયું છે ઉપરાંત ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે કોઈક છોકરાનું આવકનું પ્રમાણપત્ર એને પાસે નહોતું અને પહેલાં ટીએફડબ્લ્યુએસમાં સ્કીમમાં ન કરેલું છે હવે એને યસ કરવું છે તો એને તારીખ પાંચ નવ બે હજાર વીસ સુધીમાં એપ્લિકેશન નંબર અને નામ લખી એના પોતાના મેલ આઈડી ઉપરથી એડિટ ડોટ એસીપીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ વખતનો દાખલો જે પર્ટિક્યુલર જે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ મેલ કરી ઓકે સ્કેન કોપી મેલ કરી કાસ્ટ સર્ટિફિકેટ કેટેગરી ઇન્કમ કે એનએસએસ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટમાં ફેરફારવાળા સર્ટિફિકેટ આવી ગયું હોય તો એ મેલ કરી એડિટ ડોટ એસીપીએસસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પણ લેટેસ્ટ પાંચ નવના સાંજે પાંચ વાગ્યા સુધી મોકલશો તો એ પર તમારો સુધારો જે છે એ પ્રોવિઝનલ મેરિટ આવશે એની પહેલાં એ કન્સિડરેશનમાં લેવામાં આવશે બરાબર છે તો આ થઈ ડિગ્રી ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી એસીપીસી દ્વારા જે અપડેટ્સ હતા એની વાત થઈ ઓકે નેક્સ્ટ હવે વાત કરીએ ડિપ્લોમાની હવે આપ સૌ જાણો છો કે ચાલુ વર્ષથી ડિપ્લોમાની પ્રોસીજર જે હતી એ એ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા જે કરવામાં આવે છે એમના દ્વારા એકત્રીસ આઠ સુધી રજીસ્ટ્રેશન લંબાવવામાં આવેલ હતું સૌ પ્રથમ બાર આઠ 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 સુધી હતો આઠ આઠથી એકત્રીસ આઠ સુધી લંબાવવામાં આવેલ હતો બરાબર છે હવે એનું આખું પ્રોવિઝનલ કી ડેટ્સ આવી ગઈ છે કે ભાઈ મોકરાઉન્ડ ક્યારે હશે જે જ્યારે ડેટ પહેલાં ડેટ એક્સટેન્ડ થઈ હતી ત્યારે ઓલરેડી મોકરાઉન્ડ તો થઈ ચૂક્યો હતો પણ હવે શું કરવાનું હશે એના વિશે આપણે ચર્ચા કરીએ ઓકે રજીસ્ટ્રેશન એકત્રીસ આઠ સુધી પૂર્ણ થઈ જશે સીટ મેટ્રિક્સ ત્રણ નવના જાહેર થશે કોઈ કોલેજમાં કેટલી કેટલી સીટ્સ છે એના વિશેની માહિતી પછી જે ઓનલાઈન ક્વેરીઝ હતી બરાબર છે જે લોકોનો પ્રોબ્લેમ્સ હતો ક્વેરીઝ હતી એ બધી ક્વેરીઝ એકત્રીસથી ચાર તારીખની વચ્ચે સોલ્વ થઈ છે જેમાં આપણે ડિગ્રીમાં જોયું કે ફેરફાર હોય તો કોઈના માર્ક માક્સ કોઈકની ઇન્કમ સર્ટિફિકેટ નહોતું કોઈનું જ્ઞાતિન પ્રોબ્લેમ હોય દાખલામાં તો એ બધા સોલ્વ એકત્રીસથી ચારની વચ્ચે એસીબીડીસી કરવામાં આવશે અને તારીખ નવ નવના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બારે પાડવામાં આવશે બરાબર છે એના પછી નવ નવથી પંદર નવ સુધીમાં મોકરાઉનું ચોઈસ ફિલિંગ કરવામાં આવશે બરાબર છે અઢાર નવના એનું રિઝલ્ટ ડિક્લેર થશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ અઢાર નવના બહાર પડશે તો આવી રીતનું પ્રોવિઝનલ એમનું કી ડેટ્સ અને બધું જાહેર થયેલું છે એસીપીટી દ્વારા લેટેસ્ટ અપડેટ્સમાં આવેલું છે તો આ પણ ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓએ ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની છે ઓકે આ ઉપરાંત જે લોકોના દસ્તાવેજો લોગિનમાં જે અપૂરતા હતા જેમાં આપણે ડિગ્રીમાં ચર્ચા કરી એવી રીતે ડિપ્લોમા બાકી હોય તો ડિપ્લોમા લોગ લોગિન કરી પૂર્ણ કરવાની રહેશે બરાબર છે અને એમાં પણ પ્રોબ્લેમ હોય તો એનું મેલ આઈડી છે રેન્ક એડિટ ડોટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ બરાબર છે તારીખ પાંચ નવના ના બપોરે બે કલાક સુધી પહેલામાં પાંચ વાગ્યા પાંચ વાગ્યા સુધી હતું ડિગ્રીમાં એવી રીતે ડિપ્લોમામાં બપોરે બે કલાક સુધીમાં રજિસ્ટર્ડ ઇમેટ બાઈ પછી એનું એપ્લિકેશન નંબર નામ લખી અને મોકલવાનું રહેશે હજી પણ કોઈ કરેક્શન કે સુધારા વધારા તમારે કરવા માગતા હો તો પાંચ નવ સુધી ડિગ્રીમાં અને ડિપ્લોમા બંને પ્રોસીજરની અંદર કરવામાં આવી શકે છે ઠીક છે તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ ડિપ્લોમા અને ડિગ્રી એડમિશનના અપડેટ્સ ડી ટુ ડી એડમિશનનો અપડેટ્સ અત્યારે કોઈ નથી જે પંદર નવ બે હજાર વીસ સુધી રજિસ્ટ્રેશન હતું તે પ્રમાણે એ સમય મર્યાદામાં જ આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓકે થેન્ક યુ સો મચ મને લાગે છે આ વિગત જે ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓ છે એમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે આ રીતે પોતાના દસ્તાવેજો પૂર્ણ કરી અને પોતાનું રજીસ્ટ્રેશન પણ એ કમ્પ્લીટ કરી શકશે ઓકે થેન્ક યુ સો મચ